યુક્રેનના રક્ષામંત્રીએ નાગરિકોને કહ્યું રશિયન સેનાની હિલચાલ પર નજર રાખો પેટ્રોલ પંપથી હુમલો કરો યુક્રેન પર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે આજે રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે યુક્રેનમાં ખાણીપીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયન દળો રાજધાનીમાં પ્રવેશી ચૂક્યા છે માત્ર કિલોમીટર દૂર છે તેમને રોકવા માટે યુક્રેનની સેનાએ ત્રણ પુલ ઉડાવી દીધા છે જેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી ચાર દિવસમાં કી પર રશિયા દ્વારા કબજો કરવામાં આવશે તેમણે કહ્યું કે રશિયાની સેના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે યુક્રેનની સેનાએ કીવ નજીક એક પુલ તોડી નાખ્યો છે રશિયન સેનાને ત્યાં ઘૂસતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે જોકે રશિયાની કેટલીક સેના કીવમાં પ્રવેશી ચૂકી છે આ જાણકારી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ આપી છે યુક્રેનને રશિયાની સામે લડાઈમાં એકલું છોડી દેવાયું છે યુક્રેનના રક્ષા મંત્રીએ નાગરિકોને કહ્યું રશિયન સેનાની હિલચાલ પર નજર રાખો પેટ્રોલ બોમ્બથી હુમલો કરો યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે એકતા દર્શાવવા માટે વિશ્વભરની ઇમારતોને યુક્રેનના ધ્વજના રંગોથી શણગારવામાં આવી છે